नमस्कार विद्यार्थी मित्रों, श्री ब्रह्मानंद विद्या मंदिर चापरडा ऑनलाइन एजुकेशन नी अंदर हूँ मेहता सुमिता आप सबनो हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, गया वीडियो नी अंदर आपणे चेप्टर बे धोरण बार कॉमर्स वार्षिक हिसाब भागीदारी ना एना आपणे फॉर्मेट वेपार खातु नफा नुकसान खातु अने पाकु सर्वे ए समझिए, त्यार पछी हवालाओनी असर समझिए। हवे आपणे एक दाखलो लईशुं अने वार्षिक हिसाब समझवानो प्रयत्न करीशुं। अहींया मैं दाखलो लीधो छे ब्रह्मा अने विष्णुवाळो। अहींया दाखलानी रकम छे, सौथी पहेला तो ज्यारे दाखला आपणे पेपरनी अंदर आवे एटले सौ प्रथम तो आपणे आखो दाखलो वाँची जवानो, काचा सरवैयानी विगत जोई लेवानी जेथी करीने आपने गुप्त हवालाओ एनो पण ख्याल आवी जाय। अने पछी हमेशा दाखलानी शरूआत छे ए हवालाथी करवी। तो दाखलानी शरूआत हवालाथी करता पहेला एक एक हवालो वाँची अने एनी नोंध करी लेवी। अहीं हूँ शॉर्टमां वाँचू छूँ, दाखलो गणवा माटेनी ट्रीक छे आ। आ रीते करशो तो कोई विगत बाकी रही जाशे नहीं। तो सौथी पहेलो हवालो छे मशीनरी उपर अने फर्निचर फिक्चर्स उपर 20% घसारो गणो। तो मशीनरी अने फर्निचर आ बंने विगत अहीं गोतवानी अने त्यां हवाला नंबर एक आपी देवानो। मशीनरी एक नंबर, फर्निचर एक नंबर। पछी देवादारोमांथी घालखादनो हवालो छे, तो नंबर बे देवादारो अने नंबर बे घालखाद। आ रीतना टीकमार्क करी लो। त्यार पछी ब्रह्मा अने विष्णुने अनुक्रमे 5000 ने 4000 वार्षिक पगार आपवानो छे। तो आनी विगत मूड़ी खातामां थशे, ए मूड़ी खातું બનાવશું ત્યારે આપણે નોંધ કરીશું। પછી 500 કમિશનના મળવાના બાકી છે, તો અહીંયા જમા બાકી કમિશન આપેલું છે ત્યાં 4 નંબર હવાલાના લખી નાખવા। ત્યાર પછી પગારના 3000 ચૂકવવાના બાકી છે, તો આપણે ઉધાર સાઈડ જે પગાર આપેલો છે ત્યાં 5 ક્રમાંક આપી દેવાનો। ત્યાર પછી બધા હવાલાની નોંધ થઈ ગયા પછી જ્યાં જ્યાં તારીખ વર્ષ કે કાંઈ પણ આપેલું હોય તો સમજી લેવું કે એમાં ગુપ્ત હવાલો છુપાયેલો છે। તો અહીંયા ભાડાપટ્ટાનું મકાન તારીખ 1/4/10 માટે 60000 રૂપિયા, આ હિસાબો ચાલુ વર્ષના જ છે। તો 10 વર્ષ માટે છે તો ચાલુ વર્ષનું જ ભાડાપટ્ટાનું મકાન છે એને માંડી વાળવાના થશે। તો અહીંયા બાજુમાં ગુપ્ત લખી નાખવાનું જેથી હવાલાની ગણતરીમાં ધ્યાનમાં આવે। ત્યાર પછી બ્રહ્માની લોન 1/7/16 હવે અહીંયા તારીખ આપેલી છે એટલે અહીંયા આપણે 7મા મહિનાથી વ્યાજ ગણવાનું થશે, તો ત્યાં પણ હું ગુપ્ત લખી નાખું છું। હવે આ બધી જ નોંધ થઈ ગયા પછી બાકીની જે વિગત રહે છે એ ક્યાં આવે છે એની ટૂંકી નોંધ કરવાની। ઉપાડ બ્રહ્મા અને વિષ્ણુનો, તો એ મૂડી ખાતામાં આવશે। પછી ત્યાંથી ચાલીએ તો આપેલ વટાવ છે ન ઉ, મતલબ કે નનું ઉધાર। ત્યાર પછી જાવક માલ ગાડા ભાડું ન ઉ એટલે નનું ઉધાર આવશે। ત્યાર પછી ચાલીએ તો પગાર છે એની તો નોંધ આપણે કરવાના છીએ। પછી લેણી હુંડી મિલકત લેણા, વેપાર ખર્ચ નનું ઉધાર, રોકડ સિલક મિલકત લેણા। પછી સ્ટોક 31/3/17, મતલબ કે આખર સ્ટોક છે તો મિલકત લેણા। સામેની સાઈડ જોઈએ તો મૂડી ખાતા છે એની અંદર મૂડી આવશે। પછી બ્રહ્માની લોન મૂડી દેવા, મળેલ વટાવ નનું જમા, લેણદારો મૂડી દેવા। પછી કમિશન જમા બાકી છે એટલે એ પણ નનું જમા આવશે, દેવી ઊંડી મૂડી દેવા। અને અહીંયા એક મહત્ત્વની વિગત, વેપાર ખાતે જમા બાકી આપેલ છે। જમા બાકી મતલબ કે કાચો નફો કહેવાય, તો એનો મતલબ એ થયો કે અહીંયા આપણે વેપાર ખાતું બનાવવું પડશે નહીં। વેપાર ખાતું બનાવીને કાચો નફો આપેલો છે એટલે અહીંયા આપણે ફોર્મેટ જે બનાવવાના છે 5, એમાં એક ખાતું ઓછું બનાવવું પડશે। મતલબ અહીંયા દાખલો છે એ નફા નુકસાન ખાતાથી સ્ટાર્ટ થશે એટલે વેપાર ખાતું બનાવવાની જરૂર નથી। તો હવે ત્યાર પછી આ આટલી કાચી નોંધ થઈ ગયા પછી આપણે ખાતા દોરવાના, તો સૌથી પહેલું ખાતું અહીંયા દોરવાનું છે નનું ખાતું બ્રહ્મા અને વિષ્ણુનું। ત્યાર પછી નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને લાસ્ટમાં પાકું સરવૈયું। વિદ્યાર્થી મિત્રો, આ કાચી નોંધ થયા પછી ખાતા દોરવાના અને પછી હવાલાથી દાખલાની શરૂઆત કરવાની। તો પહેલો હવાલો લઈ મશીનરી ઉપર 6% અને ફર્નિચર ફિક્ચર્સ ઉપર 20% લેખે ઘસારો ગણો। તો તમને ખ્યાલ જ છે કે ઘસારાની હવાલાની અસર કઈ રીતે થાય, તો એક તો નફા નુકસાન ઉધાર અને એક તો મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં છે તે મિલકતમાંથી બાદ। તો પહેલી નોંધ આપણે પાકા સરવૈયામાં કરીએ, તો પાકા સરવૈયાની અંદર મશીનરી અંદરની કોલમમાં લખવાની 50000 છે, 50000ના 6% ઘસારો એટલે આવશે 3000, 50માંથી 3 કાઢીએ એટલે બહારની કોલમમાં આવશે 47000। ત્યાર પછી પહેલા જ હવાલામાં ફર્નિચર ફિક્ચર્સ અંદરની કોલમમાં 5000,
जेना ऊपर 20% घसारो केल्सी में करिए एटले आवशे 1000। तो 5000 मांथी 1000 माइनस करिए तो आवशे 4000। आ आपणे एक असर आपी छे, बीजी असर ननु उधार आपवानी छे। तो आ नफा नुकसान खातुं छे, एनी उधार साइड मशीनरी उपरनो घसारो 3000, फर्निचर उपर घसारो 1000। तमे अंदरनी साइड बने लखीने टोटल पण 12 मूकी शको छो। तो आ आपणे पहेला हवालानी गणतरी थई गई। हवे बीजो हवालो, देवादारोमांथी 500 घालખાદ માંડીવાળો। तो देवादारो छे ए सौथी पहेला आवे क्यां? तो देवादारो आवशे मिलकत लेणा बाजू। तो मिलकत लेणा साइड आपणे जोईए तो पाका सरयामां देवादारो छे मिलकत लेणा बाजू 40000 અંદરની કોલમમાં, પછી માઇનસ ઘાલખાદ હવાલાની છે 500, અને એ બાદ કરતા 12ની કોલમમાં આવે છે 39500। હવે આની બીજી અસર નફા નુકસાન ઉધાર। તો નફા નુકસાન ઉધાર સાઈડ આપણે જોઈએ તો અહીંયા એક સૂત્ર તમને શીખવેલું હોય છે ટીચરે, કે નફા નુકસાન ઉધાર ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ હવાલાની પ્લસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની અને હવાલાની, અને આ ત્રણેયના સરવાળામાંથી ઘાલખાદ અનામત કાચા સરવૈયાની એક જ માઇનસ કરવાની હોય છે। તો અહીંયા બધી વિગત આપેલી નથી, અમુક જ વિગત આપેલી છે। ઘાલખાદ કાચા સરવૈયામાં આપણે જોઈએ તો ત્યાં 1200 રૂપિયા આપેલી છે, તો 1200 રૂપિયા અંદરની કોલમમાં લખવાની, પ્લસ હવાલાની પ્લસ કરીને બીજી અનામતની વિગત આપેલ નથી તો આ બંનેનો સરવાળો આપણે 12 ખેંચી લેશું એટલે આવશે 1700 રૂપિયા। ત્રીજો હવાલો, બ્રહ્મા અને વિષ્ણુને 5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો છે। તો આ પગાર આપે એટલે પેઢીને ખર્ચ નુકસાન થાય, તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ ભાગીદારનો પગાર, બ્રહ્મા અને વિષ્ણુને અલગ અલગ 5 અને 4 પગાર અપાય છે એટલે ટોટલ 9000 પગાર અપાય છે। પેઢી આપે છે એટલે એના માટે ખર્ચ છે એટલે ઉધાર બાજુ, ભાગીદારોને મળશે એટલે ભાગીદારોના મૂડી ખાતામાં આખર તારીખે પગાર આપે છે 31/3/17 એટલે પગાર ખાતે। આ ત્રીજા હવાલાની નોંધ, બ્રહ્માને 5000 મળે છે અને વિષ્ણુને 4000 મળે છે। ત્યાર પછીનો હવાલો, રૂપિયા 500 કમિશનના મળવાના બાકી છે, તો કમિશનની નોંધ આવે નફા નુકસાન જમા। તો અહીંયા કાચા સરવૈયામાં કમિશન આપેલું છે 2500, તો નફા નુકસાન ખાતામાં કમિશન 2500 રૂપિયા અંદરની કોલમમાં, પ્લસ મળવાનો બાકી 500 અને 12ની કોલમમાં 3000। હવે મળવાની બાકી આપણી મિલકત એટલે એક એન્ટ્રી મિલકત લેણા સાઈડ આવશે, મળવાનો બાકી કમિશન 4 નંબરનો હવાલો 500 રૂપિયા। ત્યાર પછી પગારના રૂપિયા 3000 ચૂકવવાના બાકી છે, તો પગાર ખર્ચો છે તો નફા નુકસાન ઉધારેની એન્ટ્રી આવે। તો તમે જોઈ શકો છો અહીંયા નનું ઉધાર, પગાર અંદરની કોલમમાં 7500 પ્લસ ચૂકવવાનો બાકી 3000, બંનેનો ટોટલ 12ની કોલમમાં 10500। હવે ચૂકવવાનું બાકી આપણું દેવું એટલે બીજી એન્ટ્રી છે એ પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ થશે, ચૂકવવાનો બાકી પગાર હવાલા નંબર 5 અને 3000 રૂપિયા। તો અહીંયા આપેલા હવાલાની તમામ નોંધ થઈ ગઈ છે। હવે ગુપ્ત હવાલાની નોંધ કરીએ, ભાડાપટ્ટાનું મકાન 1/4/16 થી 10 વર્ષ માટે, તો અહીંયા 60000 ટોટલ આપ્યા છે, તો 60000 ભેંગા તમે 10 વર્ષ કરશો એટલે 1 વર્ષના 10000 આવશે, તો વર્ષે વર્ષે 10000 માંડી વાળવાના, તો માંડી વાળે એટલે પેઢીને ખર્ચ નુકસાન થાય, તો એક એન્ટ્રી નફા નુકસાન ઉધાર ભાડાપટ્ટાના મકાનની એન્ટ્રી અહીંયા આપેલી છે, માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન। તો અહીંયા 60000 ભેંગા 10 વર્ષ તમે કરો એટલે 6000 રૂપિયા આવે છે, તો 6000 રૂપિયા અહીંયા ભાડાપટ્ટાનું મકાન એનું માંડી વાળે। હવે બીજી એન્ટ્રી એની થશે નનું ખાતે અસર આપ્યા પછી મિલકત લેણામાં, મિલકત લેણા સાહેબ ભાડાપટ્ટાનું મકાન છે અંદરની કોલમમાં 60000 માઇનસ ચાલુ વર્ષના કેટલા છે તો કે 6000, 12ની કોલમમાં વધેલ રકમ તો કે 54000। હવે એક ગુપ્ત હવાલો હજી બાકી છે, બ્રહ્માની લોન 1/7/16 થી ગુપ્ત હવાલો। તો બ્રહ્માની લોન છે એની એક એન્ટ્રી આવશે મૂડી દેવા સાઈડ, પછી અહીંયા આપેલી છે મૂડી દેવા સાઈડ બ્રહ્માની લોન 1/7/16 એટલે 50000ની નોંધ ત્યાં કરવાની, પછી એને લોનનું વ્યાજ ગણવાનું કે 50000નું 1/7 થી એટલે પેઢીનું વર્ષ 1/4 થી શરૂ થાય છે, અહીંયા 1/7 થી લોનનું વ્યાજ આપવાનું છે, તો 7, 8, 9, 10, 11, 12, 1, 2 ને 3, તો અહીંયા 9 માસનું વ્યાજ ચૂકવવાનું થશે। તો 9 માસનું વ્યાજ છે એ બ્રહ્માની લોનનું ચૂકવવાનું થાય છે, તો મૂડી દેવા સાઈડ બ્રહ્માની લોન ઉપર ચૂકવવાનું બાકી વ્યાજ 2250 એ પેઢીનું દેવું છે એટલે મૂડી દેવા સાઈડ, અને બીજી એન્ટ્રી થશે નનું ઉધાર, કારણ કે નાણાકીય ખર્ચા છે, બ્રહ્માની લોન ઉપર ચૂકવવાનું વ્યાજ 2250। ત્યાર પછી તમામ હવાલાની નોંધ થઈ ગઈ છે એટલે હવે જે એન્ટ્રી મૂકવાની છે જ્યાં આવે છે એ જ રીતના મૂકવાની છે। તો ઉપાડ બ્રહ્મા અને વિષ્ણુ મૂડી ખાતે આવે, તો અહીંયા તમે જોઈ શકો છો મૂડી ખાતામાં ઉધાર બાજુ ઉપાડ ખાતે 5000 અને 5000,
पछी भाड़ापट्टा मकान एंट्री आ गई, मशीनरी आ गई, आपेल वटाव ननु उधार तो नफा नुकसान, उधार बाजू आपेल वटाव, आपेल वटाव 350, देवादारों नोंध आ गई, जावक माल गाड़ा भाड़ू ननु उधार तो तमे जोई सको छो, ननु उधार जावक माल गाड़ा भाड़ू जेम छे एज रीतना। पछी फर्निचर फिक्चर्स आवी गयु, बीजी वार नहीं लेवानु, पगारनी एंट्री थई गई, गालखादनी एंट्री थई गई, लेणी हुंडी मिलकत लेणा बाजू तो लेणी हुंडी छे ए मिलकत लेणा बाजू एनी एंट्री थई गई। त्यार पछी वेपार खर्च ननु उधार, वेपार खर्च ननु उधार 5900। पछी रोकड़ सिलक मिलकत लेणा बाजू अने स्टॉक 31,317 ये पण मिलकत लेणा बाजू 73,000 तो बन्ने आपणे मिलकत लेणा साइड मूकी दईए। रोकड़ सिलक 6,000 अने आखर माल स्टॉक 73,000। त्यार पछी जमा साइडनी विगत, मूड़ी खाता ब्रह्मा ने विष्णुनी मूड़ी, मूड़ी खाता में जमा बाजू 1,416 शरूनी मूड़ी छे, बाकी आग लाया 55,045। त्यार पछी ब्रह्मानी लोननी नोंध थई गई छे, मळेल वटाव एनी पण मळेल वटावनी नोंध बाकी छे, मळेल वटाव ननु जमा 400 रुपया। पछी लेणदारो मूड़ी देवा साइड तो अहीं तमे जोई सको छो पाका सरवैया में मूड़ी देवा बाजू। त्यार पछी कमीशन हवालो हतो नोंध थई गई छे, देवी हुंडी मूड़ी देवा बाजू तो देवी हुंडी मूड़ी देवा साइड 5,000 रुपया। अने वेपार खाते काचो नफो, मतलब वेपार खातु क्लोज करी काचो नफो लाव्या छीए तो ए नफा नुकसान खाते लई जवानो थशे, तो नफा नुकसान खातानी जमा बाजू काचो नफो क्यांथी लाव्या तो के वेपार खातेथी लाव्या 97,250। એટલે હવે વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખવું, જ્યારે કાચા સરવૈયાની વિગતની નોંધ કરો ત્યારે કોઈ વસ્તુ છે એ બીજી વખત નોંધ ન થઈ જાય અને કોઈ વસ્તુ છે એ લખવાની ન રહી જાય જેથી કરીને જવાબમાં પ્રશ્ન ન થાય। તો આ રીતના તમામ હવાલાની એન્ટ્રી થઈ ગઈ છે, તમામ વિગતની એન્ટ્રી થઈ છે। તો સૌ પ્રથમ હવે અહીંયા આપણે નફા નુકસાન ખાતું ક્લોઝ કરીશું। નફા નુકસાન ખાતામાં જેમ ખાતું ક્લોઝ કરતાં તમને શીખવાડ્યું છે એ જ રીતના કરવાનું, બંને સાઈડનો ટોટલ કરવાનો, એમાં સૌથી વધુ જે ટોટલ આવશે એ બંને સાઈડ મૂકવાનું। અહીંયા જમા સાઈડનો ટોટલ છે એ વધુ આવે છે 1,650,000, તો એ બંને સાઈડ મૂકવાનો। પછી એમાં ઉધાર સાઈડનો બધો ટોટલ માઇનસ કરશું એટલે ચોખ્ખો નફો આવે છે 68,750। હવે ચોખ્ખો નફો છે એ ફાળવણી ખાતે લઈ જવાનો, જમા બાજુ અહીંયા ઉધાર સાઈડ આવેલો હોય તો અહીંયા નફા નુકસાન ફાળવણીમાં જમા સાઈડ લઈ જવાનો ચોખ્ખો નફો 68,750। ફરી પાછું આ ખાતું ક્લોઝ કરવાનું તો અહીંયા જમા સાઈડનો ટોટલ વધારે છે તો બંને બાજુ મૂકીશું, બંને બાજુ મૂકી અને પછી ઉધારની વિગત માઇનસ કરીશું 9,000 તો જે આન્સર છે આવશે એનો 59,750। હવે એ વહેંચણી પાત્ર ચોખ્ખો નફો છે તો એ બંને ભાગીદારને વેચવાનો છે। કઈ રીતના તો દાખલામાં જોવાનું, સૌથી ઉપર બ્રહ્મા ને વિષ્ણુ 3:2 પ્રમાણમાં નનું વહેંચે છે તો અહીં નનું પ્રમાણ આપેલું છે નફા નુકસાન પ્રમાણ, તો 3:2 પ્રમાણમાં વહેંચીએ તો 59,750માંથી બ્રહ્માને 35,850 આવે છે અને વિષ્ણુને 23,900 આવે છે। તો આ રીતના ફાળવણી કર્યા પછી ભાગીદારોના મૂડી ખાતાની અંદર એન્ટ્રી કરવાની, અહીંયા પેઢી ચૂકવે છે એટલે એને ઉધાર સાઈડ, ભાગીદારોને મળે છે એટલે એને જમા સાઈડ નોંધ કરવાની, ચોખ્ખો વહેંચણી પાત્ર નફો તો 35,850 બ્રહ્માને 23,900 છે એ વિષ્ણુને। ત્યાર પછી આ ખાતું ક્લોઝ કરવાનું મૂડી ખાતું, તો મૂડી ખાતું ક્લોઝ કરતાં જમા સાઈડનો ટોટલ વધારે આવે છે અને ઉધાર સાઈડનો ટોટલ એમાંથી માઇનસ કરતાં બાકી વધે છે તો એ બ્રહ્માની 90,850 અને વિષ્ણુની 67,900। હવે એ બાકી છે એ પાકા સરવૈયામાં જે જ્યાં મૂડીની કોલમ આપણે લખીએ છીએ ત્યાં મૂડી દેવા સાઈડ લઈ જવાની અને એની વિગત લખવાની, બંનેનો ટોટલ 12 કોલમમાં મૂકવાનો। ત્યાર પછી પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થવો જોઈએ, આપણને બધાને ખ્યાલ જ છે, તો બંને સાઈડનો ટોટલ કરવાનો જેથી કરીને પાકા સરવૈયાનો ટોટલ આવે છે 2,44,000। તો આ રીતના વિદ્યાર્થી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ ખાતા છે એ ક્લોઝ કરવાના, બાકી આગળ લઈ જવાની અને છેલ્લે પાકા સરવૈયાનો ટોટલ બંને સાઈડનો મળી જવો જોઈએ। તો આ રીતે તમે આ ટ્રીકથી દાખલો ગણશો તો તમને ભૂલ થવાની શક્યતા સાવ ઓછી રહેશે અને વધુ વ્યવસ્થિત રીતે તમે ગણતરી કરી શકશો।